મિત્રો સૂરજના પહેલા કિરણની સાથે આજે એક ફરી નવા સફરની શરૂઆત કરી છે. આજે ગિરનારની તપોભૂમિમાં આવેલ અદ્ભુત સ્થાન એટલે જટાશંકર મહાદેવ કે જે પ્રકૃતિની ગોદમાં વસેલું છે, આજે ભગવાન ભોળાનાથના દર્શન છીએ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, આઈ હોપ તમે બધા મજા છો. ફ્રેન્ડ્સ, ફરી વાર આપ સૌનું વિડીયોમાં સ્વાગત છે. અને આજે આપણે જઈ રહ્યા છીએ જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે કે જે ગરવાગઢ ગિરનારમાં આવેલું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. સવાર સવારનો પહોર છે અને સવારના પહોરમાં આપણે પહોંચી ગયા છીએ ગિરનારના જંગલોમાં, અને આ જંગલોમાં વસેલું છે જટાશંકર મહાદેવ. મિત્રો, જટાશંકર મંદિરે પહોંચવા માટે તમારે ઉડન કટોલાની બાજુમાં જે ગિરનારની જૂની સીડી જે છે, એ જૂની સીડીનો ઉપયોગ કરીને તમે આ જગ્યા પર પહોંચી શકો છો. ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ વધી રહ્યા છીએ જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે. અને સામેની બાજુએ આપણે ખૂબ સરસ મજાની એક ઢેલ જોવા મળી છે, તમે જે રીતે જોવો છો એ રીતે. મિત્રો, જટાશંકર મહાદેવના મંદિરે જ્યારે પણ તમે દર્શને જાઓ છો ને, ત્યારે કંઈક અલગ અનુભૂતિ થતી હોય છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે, અને આ જગ્યા પર અલગ અલગ પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ આપણને જોવા મળે છે. એવો જ સુંદર નજારો કંઈક આપણને અત્યારે જોવા મળી રહ્યો છે. જેમ જેમ આપણે ચડી રહ્યા છીએ એમ એમ જે વાંદરાઓ જે છે એ બહુ મોટી સંખ્યામાં આપણને જોવા મળે છે. અને અહીંયા એક સરસ મજાની સ્ટોરી આપણી સામે આવે છે. સ્ટોરી એવી છે મિત્રો, આ જગ્યા પર જતા હજારોની સંખ્યામાં આપણને વાનરો જોવા મળે છે. એવામાં આજ મારી નજર આ દાદા દાદી ઉપર પડે છે. તમે જે રીતે જુઓ છો એ રીતે 100થી વધારે વાનરોની વચ્ચે એ બેઉ બેઠેલા છે અને પ્રેમથી જમાડે છે. વાનરો એમને પ્રેમ કરે છે અને એ વાનરોને પ્રેમ કરે છે. મિત્રો, આજથી ઘણા વર્ષો પહેલાં શરૂ થયેલા આ સેવા કાર્યને આજે 21 વર્ષ થયા છે. મિત્રો, છેલ્લા 2 દાયકાથી આ જગ્યા પર આ દાદા દાદી આવે છે અને આ વાનરોને જમાડે છે. એવું પણ જોવા મળ્યું છે કે જ્યારે એમનો આવવાનો સમય હોય છે ને, ત્યારે વાનરો એમના આવવાની રાહ જોતા હોય છે અને આવે ત્યારે ખૂબ જ મસ્તીએ ચડે છે. તમે જે રીતે જુઓ છો એ રીતે ખૂબ જ સુંદર આપણી અત્યાર સુધીની જર્ની જઈ રહી છે. અને જટાશંકર મહાદેવના અદ્ભુત દર્શન કરવા મળે એ ખરેખર ભાગ્યશાળી વ્યક્તિ હોય એ જ કરી શકે, કેમ કે ખૂબ જ અદ્ભુત જગ્યા છે. આ જગ્યા ઉપર મેજોરિટી ટ્રાફિક તમને ચોમાસા દરમિયાન જોવા મળે છે. એનું કારણ એ છે કે આ જગ્યા પર જે વોટરફોલ છે સુપર્બ હોય છે. પરંતુ અત્યારે આપણે વોટરફોલ માટે નહીં, પરંતુ નેચરલ જે વાતાવરણ છે એ એન્જોય કરવા માટે જઈ રહ્યા છીએ. અને ડિસેમ્બર મહિનામાં અત્યારે પબ્લિક જે છે જોર શોરથી આવી રહી છે અને આ જગ્યાનો લુફ્ત ઉઠાવી રહી છે. ખૂબ જ પ્રોપરલી આ જગ્યા પર રસ્તો મેન્ટેન કરવામાં આવ્યો છે. દરેક જગ્યા પર તમને આ રીતના પોઈન્ટ્સ જોવા મળે છે, એરો જોવા મળે છે. એ એરોના માધ્યમથી ધીરે 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 જેમ તમે આગળ વધો છો એમ એમ તમે જટાશંકર મહાદેવની નજીક પહોંચી શકો છો. મિત્રો, જો તમે ખરા અર્થમાં પ્રકૃતિ પ્રેમી છો ને, તો આ જગ્યા તમારા માટે છે, કેમ કે આ જગ્યા કુદરતની તદ્દન નજીક આવેલી છે. મિત્રો, આ જગ્યા પર સૂર્યનારાયણને પણ આવવા માટે ક્યારેક ક્યારેક રાહ જોવી પડતી હોય છે. અને હા, આ જગ્યા પર ઘણા બધા ઝરણાઓ પણ આપણને જોવા મળે છે. સો ફાઇનલી સામે મંદિર દેખાઈ રહ્યું છે અને આપણે બસ થોડી વારમાં એ જગ્યા પર પહોંચી જઈશું. જટાશંકર મહાદેવ ખૂબ જ અદ્ભુત જગ્યા છે. અને ચોમાસામાં ભાઈ સાહેબ આ જગ્યા પર કે અડધું જૂનાગઢ આ જગ્યા પર આવી જતું હોય છે. અને આ જગ્યાની સુંદરતા વિશે જેટલી આપણે વાત કરીએ ને એટલી ઓછી પડે. આગળ વધી રહ્યા છીએ અને આપણે સૌને જટાશંકર મહાદેવના દર્શન કરાવું છું. સામે છે જગ્યા છે અને આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ.
મિત્રો, એવું પણ કહેવાય છે કે શ્રી જડાશંકર મહાદેવના મંદિરે નરસિંહ મહેતા પણ પૂજા કરવા આવતા હતા અને કહેવાય છે કે શિવની પૂજાથી ભગવાન પ્રસન્ન થયેલા હતા અને નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણની ભક્તિ પણ અહીંથી જ મળેલી હતી. મિત્રો, અત્યારે આપણે સૌ ભગવાન ભોળાનાથના જટાશંકર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ. જય ભોળેનાથ, જય હો. મિત્રો, સવારની ધુમ્મસ આ જગ્યાની સુંદરતા પર ચાર ચાંદ લગાડે છે અને હા, મંદિરની બાજુમાં જ એક ખૂબ જ સરસ મજાનું શ્રી રાજેશ્વરી પીઠનું મંદિર આવેલું છે કે જેના અચૂક દર્શન કરવા જોઈએ. ખૂબ સરસ મજાના આપણે દર્શન કરીએ આ જગ્યા પર. નેચરલ જે વાતાવરણ છે એ પણ અનુભવ કર્યો અને રસ્તામાં આપણે જ્યારે આવતા હતા ત્યારે અમુક જગ્યાએ જે બધા વાંદરાઓ જે કેળા અને બટેકા અને બધી વસ્તુ ખાઈને મોજ કરતા હતા એ તો ખરેખર અદ્ભુત હતું અને કાકા કાકીને ખરેખર વંદન દેવા જોઈએ આપણે આટલું સરસ કામ કરી રહ્યા છે. મારી ઇન્ફોર્મેશન પ્રમાણે આશરે 21 વર્ષથી એ લોકો આ રીતની સેવા કરી રહ્યા છે, તો ખૂબ સરસ મજાનું કામ અને બિરદાવવા જેવું. હવે ધીરે 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 આપણે નીચે ઉતરી રહ્યા છીએ. જડાશંકર મહાદેવ વિશે જેટલી આપણે વાત કરીએ એટલી ઓછી, કેમકે આ જગ્યા પર તમને રોમાંચનો અનુભવ થાય, આ જગ્યા પર તમને બીક લાગે અને મહાદેવના દર્શન કરીને તમે પાવન થાઓ. ખરેખર અદ્ભુત એવી એ જગ્યા. પરંતુ આ જગ્યા પર પહોંચવા માટે તમારે આ રીતે જંગલમાંથી પસાર થઈને આવવું પડે છે અને આ જગ્યા પર વધારે વાત કરું તો વાંદરાઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે. દી આથમે તમારે આ જગ્યા પરથી નીકળી જવું જોઈએ. એનું કારણ છે કે પછી જંગલી જનાવર હોઈ શકે છે, તો જે રીતે અત્યારે તમે હું જોઈ રહ્યો છું એ રીતે ખૂબ જ મોટી સંખ્યામાં આપણને વાંદરાઓ જોવા મળ્યા છે. તમને બતાવું કઈ રીતના છે, તો તમે જે રીતે જોઈ રહ્યા છો આ છે બધા વાંદરાઓ કે જે રસ્તામાં જ બેઠા હોય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આપણને જોવા મળે છે. બને ત્યાં સુધી આપણે શાંતિથી ચાલ્યું જવાનું, કેમકે આ એમનો વિસ્તાર છે અને એમના વિસ્તારમાં આપણે એમના જીવનમાં દખલગીરી કરવી જોઈએ નહીં એવું હું પણ માનું છું અને તમે પણ એ વાત સાથે એગ્રી થશો. ખૂબ જ શાંતિથી અને આ જગ્યા પર તમને એક વાત જરૂરથી શેર કરીશ કે નાના નાના બચ્ચાઓ બહુ મોટી સંખ્યામાં જોવા મળ્યા છે આ વખતે, તો ખૂબ જ અદ્ભુત વસ્તુ જોવા મળી છે. આ જે છે મેઇન નદી છે, ચોમાસા દરમિયાન નદીમાંથી પાણી બે કાંઠે જતું હોય છે, ખડખડ ખડખડ ખડ કરતું આ જગ્યા પર વહેતું હોય છે, તો એ રીતની આ અદ્ભુત જગ્યા છે. તમારે જો આ જગ્યા પર આવવું હોય તો ઉડન ખટોલા જે છે, ઉડન ખટોલાના રસ્તેથી ગિરનારની જૂની સીડી જે કહેવાય છે જૂની સીડી તરફ જવાનું અને ત્યાંથી આશરે 500 પગથિયા ચડતા રાઈટ સાઈડમાં તમને બોર્ડ જોવા મળે છે જડાશંકર તરફ જવાનો રસ્તો અને જડાશંકર તરફ જવાનો રસ્તો તમે જે રીતે બતાવ્યો એ રીતનો છે, ઉબડ ખાબડવાળો અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જ મોટા મોટા પથ્થર આવેલા છે, તો હાલવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે એવું છે. એનું રીઝન એ છે કે તમારો પગ સેજ આમથી આમ પડે ને તો તમે પડી જાઓ, લાગી જાય, એ બધી વસ્તુ થઈ શકે. હવે તમે જે રીતે જુઓ છો એ રીતે આ રસ્તા ઉપરથી આપણે આવ્યા છીએ. ખૂબ જ અઘરો ડિફિકલ્ટ રસ્તો છે અને આ રીતના મોટા મોટા પથ્થર આપણને રસ્તામાં જોવા મળે છે. ડિસેમ્બર મહિનાની વાત કરીએ ને તો મેજોરિટી પબ્લિક ડિસેમ્બર મહિનામાં ગિરનારની આસપાસના વિસ્તારમાં ફરવા માટે અને સ્પેશિયલી ગિરનાર ચઢાણ કરવા માટે આવતા હોય છે અને જૂનાગઢની આજુબાજુના વિસ્તારના લોકો આ જગ્યા પર હંમેશા સ્પેશિયલી એ ચોમાસામાં તો 100%, પરંતુ ડિસેમ્બર મહિનામાં બી
આ જગ્યા પર જટાશંકર જે છે એ જગ્યા પર વિઝિટ કરતા હોય છે. જેમ જેમ દિવસ આથમતો જાય એમ એમ આ જગ્યા પર જે બધા સ્થળાઓ લાગેલા હોય છે એ એમના ઘરે પાછા ફરતા હોય છે. કેમ કે આ જગ્યા એકદમ જંગલની વચ્ચોવચ્ચ જંગલ મધ્ય આવેલી છે. આ જગ્યા પર ઘણા બધા વન્ય પ્રાણીઓ પર છે, તો એ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. ભગવાન ભોળાનાથના ખૂબ જ સુંદર દર્શન થયા હશે. આપણે જંગલમાં પણ ગયા, વાંદરાઓ પણ જોયા, વાંદરાઓની મસ્તી પણ જોઈ. તો એક લાઈક તો બનાવશે, જરૂરથી એક લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલ પર પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. થેન્ક યુ વેરી મચ. મળે નવા વિડીયોમાં. જય ગિરનારી મહાદેવ.